વાત આઈસીઆઈસીઆઈ બેંક સાથે જ કરીએ તો સારા પરિણામ અપેક્ષિત રહેતા દેખાયા છે જ્યાં એનઆઈઆઈની વાત કરીએ બાવીસ ટકા વધી શકે છે અને ચૌદ હજાર સાતસો છ્યાસી પોઈન્ટ આઠ કરોડથી વધી અને અઢાર હજાર બાવન કરોડની આસપાસ આપણને રહેતા દેખાઈ શકે છે કંપની બેન્કના એનઆઈઆઈ સાથે નફાની વાત કરીએ અહીંયા પણ બાવીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો જોવા મળી શકે છે અને વધીને નવ હજાર બસો છપ્પન કરોડ આપણને રહેતા દેખાઈ શકે છે જે અગાઉ સાત હજાર પાંચસો સત્તાવન કરોડની આસપાસ કંપનીનો નફો હતો તો કંપનીના નફા અને નેટ ખાસ કરીને એનઆઈઆઈ આઈમાં જોઈએ તો આપણને વધારો જોવા મળી શકે છે જીએનપીએ ની વાત કરી લઈએ તો બે પોઈન્ટ છોતેર ટકા પર જ્યાં હતા ત્યાંથી એવા થોડા એવા ઘટી અને બે પોઈન્ટ નવ ટકા પર આપણને ગ્રોસ એનપીએ જે છે તે રહેતા દેખાઈ શકે છે અને નેટ એનપીએ ની વાત કરીએ તો અહીંયા પણ આપણને દબાણ આવતું દેખાઈ શકે છે શૂન્ય પોઈન્ટ ફોર્ટી એટ પરસેન્ટ પર જે હતા ત્યાંથી ઘટી અને શૂન્ય પોઈન્ટ પાંચ ટકા પર આપણને નેટ એનપીએ રહેતા દેખાઈ શકે છે તો એક પોઝિટિવ પરિણામ કહી શકાય બેંક તરફથી અપેક્ષિત છે આઈસીઆઈસીઆઈ બેંક તરફથી અન્ય કયા ખાસ ખાસ કરીને નજર રાખવાની રહેશે તો રિટેલ અને એસએમઇ સેગમેન્ટ જે છે તેની આગેવાનીમાં ખાસ કરીને લોન ગ્રોથ જે છે બેંકની તે આપણને મજબૂત રહી શકે છે ક્યુઓ ક્યુ ધોરણે લોન ગ્રોથ ચાર ટકા અને યર ઓન યર ધોરણે વાત કરીએ તો સત્તર ટકા પર રહેવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને માર્જિન જોઈએ તો એમાં થોડો ઘણો ઘટાડો આપણને આવતો દેખાઈ શકે છે ક્યુ ક્યુ ધોરણે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની વાત કરીએ તો પંદરથી વીસ બેઝિસ પોઈન્ટ્સ આપણને અહીંયાથી ઘટતા જોવા મળી શકે છે તો એક માર્જિનને લઈને થોડી ઘણી ચિંતા છે પણ ઓવર પરિણામ જે છે તે આપણને થોડા ઘણા પોઝિટિવ દેખાઈ શકે છે પણ સ્ટોક પર જુઓ એક થોડું ઘણું નેગેટિવ રિએક્શન આજના દિવસે આપણને બનતું દેખા રહ્યું છે કોટક મહિન્દ્રા બેન્કની વાત કરી લઈએ તો અહીંયા ઘણા સારા અનુમાન જે છે તે અપેક્ષિત છે પરિણામ આવી શકે છે ને અહીંયા વાત કરીએ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની તો બાવીસ પોઈન્ટ ચાર ટકા વધી અને છ હજાર બસો ચાળીસ કરોડ રહેતી દેખાઈ શકે છે જે હજાર જે અગાઉ પાંચ હજાર નવ્વાણું પોઈન્ટ ચાર કરોડની આસપાસ હતી સાથે જ નફામાં પણ અઢાર ટકાનો વધારો જોવા મળી શકે છે ત્રણ હજાર છત્રીસ કરોડની આસપાસ બેંકનો નફો રહેતો દેખાઈ શકે છે જીએન પેની વાત કરીએ તો જે એક પોઈન્ટ સિત્યોતેર ટકા પર હતા ત્યાંથી એવા ઘટ અને એક પોઈન્ટ સાત ટકા પર આપણને રહેતા દેખાઈ શકે છે એટલે અહીંયા પણ એક સારા પરિણામ અપેક્ષિત છે બેન્કની આપણને સ્થિર રહેતી દેખાઈ શકે છે ક્યુ ક્યુ ધોરણે લોન ગ્રોથની વાત કરીએ તો ચારથી પાંચ ટકા અને યોર ઓન યોર ધોરણે સત્તર ટકા અહીંયા પણ લોન ગ્રોથ રહેતી દેખાઈ શકે છે ખાસ કરીને મોડગેજ લોનની વાત કરીએ તો તે અને અસુરક્ષિત લોનમાં જે ઘટાડે છે તે આપણને જોવા મળી શકે છે તો ત્યાંથી પણ એક પોઝિટિવ ફેક્ટર બેંક માટે રહેતું દેખાઈ શકે છે વધુ કોસ્ટ ઓફ ફંડના કારણે માર્જિન થોડા ઘણા અહીંયા પણ આપણને ઘટતા દેખાઈ શકે છે ક્યુ ક્યુ ધોરણે વાત કરીએ તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પંદર બેઝિસ પોઈન્ટથી ઘટવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે અને ઓવરઓલ અસેટ્સ ક્વોલિટીની વાત કરીએ તો તે સ્થિર રહેતી દેખાઈ શકે છે સ્લીપેજીસ અને ક્રેડિટ કોસ્ટ જે છે તે બેંકના નિયંત્રણમાં રહેતા દેખાઈ શકે છે તો તે પણ એક પોઝિટિવ ફેક્ટર તો ખાસ કરીને વાત કરીએ કોટક મહિન્દ્રા બેંકની તો એક સારા પરિણામ જે રીતે અપેક્ષિત છે પરિણામ પહેલા સ્ટોક પર એક પોઝિટિવ રિએક્શન બનતું દેખાઈ રહ્યું છે તો આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બંને પર ફોકસ રહેશે